હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું દાંતના દુખાવાનું સોલ્યુશનનો વિડીયો તમારી સાથે શેર કરું છું, તો તમને ચોક્કસ આ ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, આપણે દાંતના પેઇન માટેના હું તમને ત્રણ આજે સોલ્યુશન બતાવવાની છું. એમાં જે ઘરના આપણે હોમ રેમેડી છે, ઘરના ઇન્ગ્રેડિયન્ટમાંથી જ આપણે દાંતનો દુખાવો માટે સોલ્યુશન લીધું છે મેં, તો એમાં જો ફટકડી છે અને એક આવડી જે સલૂન લોકો વાપરે છે ને એવી આ શેપ આપેલી ફટકડી હોય છે, આ સલૂન લોકો વાપરે છે. અને આપણે નેચરલી ફટકડી જે આવે છે, જે આવી રીતે આપણે સાકરનો ગાંગડો હોય ને એવા શેપની હોય છે, તો આ આપણે મેડિકલ તરીકે એટલે કે દાંતના દુખાવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જે આપણે ઘણી વખત દાંતનો દુખાવો થતો હોય, પેઢા સોજી જતા હોય, સ્વેલિંગ થતું હોય કે આ રીતે હોય ને, તો તમારે એના માટે ઇન્સ્ટન્ટ દુખાવો આપણે દવાખાને જવાની પણ જરૂર નહીં પડે. એટલું ઈઝી તમને સોલ્યુશન બતાવું છું. તો એમાં શું કરવાનું છે, આપણે પહેલા તો જો અડધો ગ્લાસ પાણી લેવાનું છે, અને એમાં આપણે જે આ ગાંગડી ટાઈપની જે ફટકડી આવે છે ને એ આપણે આમાં નાખી દેવાની છે અને એને મેલ્ટ થવા દેવાની છે. હમણાં હું તમને બતાવું એનું પાણી કેવું થઈ જાય છે. એ આ રીતે તમે પાણીમાં ફટકડી નાખ્યા પછી આપણે 1 થી 1.5 મિનિટ આપણે હલાવવાની છે, એટલે એ એમાં ઓગળી જશે પાણીમાં થોડી થોડી. પછી આપણે આ ઓગળી ગયેલું આ જે ફટકડી ઓગળી ગઈ છે ને એ પાણીથી આપણે 20 થી 30 સેકન્ડ મોઢામાં નાખીને હલાવીને કોગરા કરવાના છે. એટલે તમારે ગમે એવું દાંતનો દુખાવો હશે ને એ તમારે મટી જશે. 20 થી 30 સેકન્ડ તમે કોગરા કર્યા પછી તમે 2 થી 3 મિનિટ પછી તમે ગરમ પાણીના કોગરા કરી શકો છો. તો પછી જો તમે આ ફટકડી લઈ લેશો ને તો તમે બીજી વખત પણ એનો ઉપયોગ કરી શકો છો. એટલે આ રીતે મિત્રો, તમે જો ફટકડીના પાણીના કોગરા કરશો ને તો તમારે ગમે એવું દાંતમાં સ્વેલિંગ હશે કે દાંત હલતા હશે તો ઇન્સ્ટન્ટ તમને આનાથી રાહત થશે. અને બીજું કે મિત્રો, તમારે જો આ જે સલૂન એટલે કે વાળંદની દુકાને જે ફટકડી મળે છે ને એનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. તમે આજે આપણે ગાંગડી કોઈ પણ કરિયાણા વાળાની દુકાને મળે છે આ ગાંગડી ફટકડી, એને આપણે મેડિકલ તરીકે એટલે કે દાંત માટે ઉપયોગ કરવાનો છે મિત્રો. તો તમને એક આ મેં સોલ્યુશન બતાવ્યું, હવે હું તમને બીજું પણ સોલ્યુશન બતાવી દઉં. અને બીજું ખાસ નોટ કરજો મિત્રો કે આ પાણી આપણે ગળે નથી ઉતારવાનું, એટલે ઇન્સ્ટન્ટ તમારે કોગરા જ કરી નાખવાના છે. અને તમારે પેન કિલરની પણ નહીં જરૂર પડે, એટલું ઇન્સ્ટન્ટ આપણે આ કામ કરે છે ફટકડી. હવે દાંતના દુખાવા માટેનો હું તમને બીજું સોલ્યુશનમાં જ મિત્રો ફટકડીનો બીજી રીતે પણ તમને ઉપયોગ બતાવી દઉં. એના માટે શું કરવાનું છે કે આપણે ફટકડીને મેલ્ટ એટલે કે ઓગાળવાની છે ગેસ ઉપર. આ રીતે હું ગેસ ઓન કરીને જો લોટી મૂકી છે મેં, હવે આને આપણે થોડીક ગરમ થવા દેશું. આપણી લોટી પણ હવે ગરમ થઈ ગઈ છે, એમાં પણ આપણે જો આવી રીતે ફટકડી મૂકી દેવાની છે અને એને મેલ્ટ થવા દેવાની છે આ રીતે. આ રીતે 30 થી 40 સેકન્ડમાં આપણે મેલ્ટ થઈ જાય છે. આ રીતે આપણે એને લોટી ઉપર જ ઓગાળી લેવાની છે. અને આપણે ફૂલાવી એમ પણ કહીએ છીએ ફટકડી ફૂલાવી. આ રીતે જો આપણે ફટકડી ફૂલતા ઓગળતા પણ નથી વાર લાગતી. આ પણ આપણે દાંત માટે બેસ્ટ સોલ્યુશન છે મિત્રો. ઇન્સ્ટન્ટ તમારે આનાથી પણ રાહત થાય છે, પેન કિલરની કોઈ જરૂર નહીં પડે મિત્રો. હવે જો આપણી ફટકડી પણ ઓગળી ગઈ છે તો હવે હું ગેસ બંધ કરી દઉં છું અને આને આપણે ઠંડી થવા દેશું. તો આ રીતે જો આપણે
વગાડેલ ફટકડી ઠંડી થઈ ગઈ છે તો હવે એને આપણે આ રીતે ઉખેડી લેશું ચમચીથી. ઇઝીલી તમારે જો ઉખડી પણ જશે. હવે આને તમારે એક આવી રીતે આ જે પેસ્ટ થઈ ગઈ છે ને ઓગરેલી એને આપણે એક ખાયણીમાં લઈ લેશું. એક પહેલા તો આપણે વાટકીમાં લઈ લઈએ. હવે તમારે શું કરવાનું છે કે આ જે આપણે ઓગારેલી ફટકડી છે ને એને આપણે આ રીતે ખાયણીમાં નાખીને એનો પાવડર બનાવી લેવાનો છે. આવી રીતે તમે આમ લડશો ને એટલે એકદમ સરસ પાવડર તૈયાર થઈ જશે. તો આ રીતે જો આપણે તમે આવી રીતે દસ્તેથી લડશો ને એટલે એકદમ સરસ પાવડર તૈયાર થઈ જાય છે. હવે તમારે આ પાવડરને અડધી ચમચી જેવો પાવડર આપણે એક વાટકીમાં લેશું અને એમાં આપણે અડધી ચમચી જેવું આ સરસવનું એટલે કે રાયનું તેલ નાખવાનું છે અને એની સરસ આપણે પેસ્ટ કરી લેશું. આ રીતે આમાં મિક્સ કરીને એકદમ સરસ પેસ્ટ કરી લેવાની છે. હવે મિત્રો આ પેસ્ટને તમારે દાંતમાં બે સાઈડ ડાબી જમણી સાઈડ એકદમ સરસ અંદર બહાર બંને સાઈડ 30-40 સેકન્ડ તમારે આવી રીતે ઘસવાની છે, લગાવી દેવાની છે બે સાઈડ. એટલે તમારે દાંતનો ગમે એવો દુખાવો હશે કે તમારા દાંતમાં સ્વેલિંગ થતું હશે કે સડો થયો હશે, વાસ આવતી હશે, કોઈ પણ હશે ને તો તમે આ લગાવ્યા પછી ઇન્સ્ટન્ટ તમને દુખાવો બંધ થઈ જશે અને તમને એકદમ રાહત લાગશે મિત્રો. નહીં તમારે પેનકિલર લેવી પડે, કાંઈ પણ કોઈ જાતની જરૂર નહીં પડે. અને પછી તમારે આ રીતે લગાવ્યા પછી તમારે હૂંફાળા પાણીથી કોગરા કરી નાખવાના મિત્રો. આ પણ તમારે બેક્ટેરિયા તમારા મોઢામાં થવા જ નહીં દે. તમે રાતે જો આ લગાવીને અને પછી કોગરા કરી નાખશો ને તો તમારે ક્યારેય પણ મોઢામાં વાસ પણ નહીં આવે. આ પણ તમને એકદમ મેં ઇઝી સોલ્યુશન બતાવ્યું છે. તો હવે આપણે મેં તમને બે સોલ્યુશન બતાવ્યા, હવે હું તમને ત્રીજું સોલ્યુશન પણ બતાવી દઉં. હવે દાંત માટેનું ત્રીજું સોલ્યુશન તમને બતાવું છે. દાંતનું પેઇન થાય છે ને તો આપણે એકદમ રાતે આપણે આખી રાત સુઈ નથી શકતા, તો એના માટે તમારે ત્રીજા સોલ્યુશન માટે જો હાવ ઇઝી છે તમારે અડધો ગ્લાસ પાણી લેવાનું છે, નોર્મલ પાણી જ. અને એમાં તમારે અડધો ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું નાખવાનું છે અને એને તમારે આ રીતે ઓગાળી લેવાનું છે એટલે કે પાણીમાં મેલ્ટ કરી લેવાનું છે. હવે આ ઓગળી ગયા પછી મિત્રો તમારે આના કોગરા કરી નાખવાના છે, મોઢામાં ભરીને ખખડાવીને 30-40 સેકન્ડ તમે આ કોગરા કરશો ને મિત્રો એટલે તમારે દાંત કે દાઢનો કોઈ પણ દુખાવો હશે ને ઇન્સ્ટન્ટ ગાયબ થઈ જશે. એક તમારે ધ્યાન રાખવાનું છે કે જેને બીપી હોય ને એને ખાસ કે ગળે ઉતારવાનું નથી, આ પાણી એકદમ ખારું હોય છે. અને તમારે દાંતમાં જે ઠંડુ ગરમ એટલે કે જે સેન્સિટિવિટી થાય છે ને એ તમારે એકદમ ખતમ થઈ જશે. ઘણા લોકોને ગળ્યું ખાય છે અને એને તરત જ દાંતનો દુખાવો ચાલુ થઈ જાય છે. એના માટે પણ આ બેસ્ટ સોલ્યુશન છે મિત્રો. તો તમારે જે દાંતમાં સેન્સિટિવિટી એટલે કે ગરમ કે ઠંડુ તમે કાંઈ પણ પીઓ ને તો તરત જ તમને દાંતમાં ફીલ થાય છે અને દુખાવો ચાલુ થઈ જાય છે એ તમને. એના માટે મિત્રો આ મીઠાનો ઉપયોગ એકદમ ઇઝી છે તો તમે ખાસ આ પણ નોટ કરજો. અને તમે રાતે જો આના કોગરા કરીને સૂશો ને તો તમને સવારે મોઢામાં જરા પણ વાસ નહીં આવે અને તમને ખ્યાલ જ નહીં લાગે કે આપણા મોઢામાં કાંઈ પણ દુખાવો પણ બધો ગાયબ થઈ જશે. એટલા એક રામબાણ ઇલાજ છે મિત્રો દાંત માટેનો કે દાઢ માટેનો. અટાણે મોસ્ટ ઓફ બધાને દાંતના દુખાવા થતા જ હોય છે અને ઇન્સ્ટન્ટ કોઈ રાહત જ નથી થતી. તો તમે આ ફટકડી છે, મીઠું છે એનો ઉપયોગ કરશો ને તો તમારે ક્યારેય દોડવું નહીં પડે કે નહીં પેનકિલર લેવી પડે મિત્રો. તો તમને ખાસ આ વિડીયો ઉપયોગી થશે. તો મિત્રો જ્યાં મીઠાના પાણીના કોગરા તમે રાતે સુવા ટાઈમે 9-10 દિવસ કરશો ને
તો તમારે કોઈ પણ જાતનો દાંતનો દુખાવો ગાયબ થઈ જશે. તમારે કોઈ ક્યાંય પણ દોડવું નહીં પડે અને તમને ઇન્સ્ટન્ટ રાહત થશે. તો તમને ચોક્કસ આ મીઠાનો કે ફટકડીનો બે વિડીયા ત્રણેય વિડીયા ઉપયોગી થશે. તો તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.